नमस्कार दर्शक मित्रों, लोकशाही शासन प्रणाली में प्रजाना प्रतिनिधि तरीके चूंटाईने आवेला धारासभ्यश्रीओ विधानसभा गृहमां लोक प्रश्नों ने वाचा आपे छे अने आ रीते राज्यना विकासनी नीति घड़ाय छे, निर्णयों लेवाय छे अने प्रजाना प्रश्नोनुं निराकरण पण आवे छे। 14मी गुजरात विधानसभाना 10मा सत्रमां आजना दिवसे हाथ धरायेल कार्यवाहीना संकलित अंशो लईने अमे उपस्थित थया छीए लोकशाहीना धबकारा कार्यक्रममां। तो आओ निहाळीए लोकशाहीना धबकारा। ઓર્ડર બાબત ક્રમાંક 1 તારાંકિત પ્રશ્નોત્તરી। નર્મદા યોજનાની કેનાલોના બાકી કામ બાબતે ઉનાના ધારાસભ્ય શ્રી પૂંજાભાઈ વંશે પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો। નર્મદા વિકાસ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો। માનનીય શ્રી પૂંજાભાઈ વંશ, માનનીય અધ્યક્ષ શ્રી, માનનીય મંત્રી શ્રી પાસેથી હું એ જાણવા માંગુ છું, બાકી રહેલા કેનાલોના કામો એ પછી પ્રશાખા હોય, પ્રપ્રશાખા હોય, વિશાખા શાખા હોય, આ તમામ પ્રકારના શાખાઓના બાકી રહેલા કામો કેટલા સમયની અંદર પૂર્ણ કરવામાં આવશે? માનનીય મંત્રી શ્રી, માનનીય અધ્યક્ષ શ્રી, યોજના માટે 46,157 કિલોમીટર લંબાઈની પ્રશાખાનું બાંધકામ કરવાનું હતું। અગાઉની નીતિ મુજબ, અગાઉ જ્યારે આ યોજના મંજૂર થઈ એ વખતે આ બધું ખેડૂતોના માથે નાખી દીધું હતું કે ખેડૂતો એનું કમિશનિંગ કરે, એના પૈસા પણ ભોગવવાના ખેડૂતોને થાય, પરંતુ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતોને પણ એ ખર્ચામાંથી બચાવી લઈ એમની સહભાગીદારીતા રાખી, પરંતુ કેવળ 10% અને 90% ખર્ચ સરકાર ભોગવે એ પ્રમાણનો નિર્ણય લઈ અને ખેડૂતોને ખૂબ મોટી રાહત પહોંચાડી છે। માનનીય અધ્યક્ષ, માનનીય અધ્યક્ષ શ્રી, આમ શાંતિથી, નર્મદાનો ખૂબ ગંભીર પ્રશ્ન છે, પૂંજાભાઈ લઈ આવ્યા છે, શાંતિથી બધા સાંભળો। સવાલ પણ ખૂબ લાંબો હતો એટલે જવાબ ક્લિયર મળે એ જરૂરી છે, બધાને નર્મદા વિશે જાણવું છે, શાંતિ રાખો। માનનીય અધ્યક્ષ શ્રી, 2 ઓક્ટોબર 2000માં નર્મદા કંટ્રોલ ઓથોરિટીની સમીક્ષા સમિતિએ ઇરિગેશન બાયપાસ ટનલના બાંધકામ માટેની મંજૂરી 2000માં મળી, ઓક્ટોબર 2000માં મળી। આપણે તો પહેલાંથી પણ કામ ચાલુ કર્યું હતું અને 2000 પછી એને વેગ આપ્યો। મને કહેતા બેન ખૂબ દુઃખ થાય છે, એટલા માટે થાય છે, રાજ્યના શાસકે ઊંચાઈ વધારવા માટે ઉપવાસ ઉપર બેસવું પડે, એનાથી મોટી કમનસીબી કઈ હોઈ શકે, અને એના માટે પણ અહીંથી ડેલિગેશન જાય। શાંતિ રાખો બધા, અધ્યક્ષ શ્રી, ડેલિગેશન જાય, ખૂબ સારો પ્રશ્ન, બધાને માટે જાણકારીની જરૂર છે, અને માન્ય કોઈ પણ જાતનું ડિસ્ટર્બન્સ કર્યા વગર શાંતિથી મંત્રીશ્રીનો જવાબ સાંભળો। માન્ય અધ્યક્ષ, તમારો જવાબ આપે છે, આપ પહેલા જવાબ સાંભળો પછી પ્રશ્ન પૂછવો હોય તો પૂછજો। માન્ય અધ્યક્ષ શ્રી, લગભગ મેઇન કેનાલ આપણે પૂરી કરી છે, બ્રાન્ચ કેનાલ 10 જ કિલોમીટર બાકી છે, ડિસ્ટ્રીબ્યુટરી પણ 92% આપણે પૂરી કરી છે, અને માઇનોર અને સબ માઇનોર એ પણ આપણે 95%ની આજુબાજુ, 96%ની આજુબાજુ પૂરી કરી। માનનીય અધ્યક્ષ શ્રી, લગભગ નર્મદા યોજનાની અંદર હવે જેટલી મિસિંગ લિંકો જ્યાં બાકી છે, અને આપણે ટોટલ કમાન્ડ વિસ્તાર, માનનીય અધ્યક્ષ શ્રી, જે લગભગ પ્લાનિંગ કમિશનમાં 18.32 લાખ હેક્ટર હતો જે એનો સિંચાઈ ક્ષેત્ર છે, પરંતુ 17.92 લાખ હેક્ટર ઇરિગેશન પોટેન્શિયલ છે। બેન, આ ફેરફાર થવાનું કારણ એટલું જ છે કે જ્યાં આગળ આપણી કેનાલો જાય છે અને જે વખતે આપણો ઇરિગેશન કમાન્ડ વિસ્તાર નક્કી કર્યો હતો એ વખતે
એની ફિઝિબલ ક્યાંક ઊંચાઈ ઉપર હોય, આપણે પહોંચાડી ના શકતા હોય, એના કારણે આટલો કમાન્ડ વિસ્તાર જે ઓરિજિનલ પ્લાનિંગ કમિશનમાં હતું એના કારણે ઘટ્યો છે. અત્યારે માન્ય અધ્યક્ષશ્રી 17,92,000માંથી 16,92,000 હેક્ટરની અંદર આપણે પિયત કરવાનું ચાલુ કરી દીધું. ક્રશ શાખાઓ, માઇનોર, સબ માઇનોર કામ પૂરું કરી દીધું છે. ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લામાં પકડાયેલા નશીલા પદાર્થો બાબતે તાલાલાના ધારાસભ્ય શ્રી ભગાભાઈ બારડે પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, સીઆરપીસીની કલમ 82-83 મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે, તો એ કલમ નીચે કઈ કાર્યવાહી કરવામાં આવે છે? માન્ય મંત્રીશ્રી, માનનીય અધ્યક્ષશ્રી, ખાસ કરીને ગીર સોમનાથ રાજકોટ શહેરના જે આ પ્રશ્ન એમને જે પૂછ્યો છે એમાં માનનીય અધ્યક્ષશ્રી 2020માં ટોટલ 2421 ગુનાઓ માનનીય અધ્યક્ષશ્રી નોંધાયેલા છે. 2021માં માનનીય અધ્યક્ષશ્રી 2600 જેટલા ગુનાઓ નોંધાયા. રાજકોટ શહેરમાં માનનીય અધ્યક્ષશ્રી 2856 અને 2021માં 3500 ગુના નોંધવામાં આવ્યા. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય અધ્યક્ષશ્રી, આ જ રીતે રાજકોટ ગ્રામ્યમાં 2977 અને 2021માં 2884 ગુનાઓ નોંધેલા છે. માનનીય અધ્યક્ષશ્રી, કુલ ગણીએ તો 2020માં 8,254 ગુનાઓ, અને એ જ રીતે માનનીય અધ્યક્ષશ્રી 2021માં હજી વધુ મજબૂતાઈથી પગલાઓ ભર્યા અને માનનીય અધ્યક્ષશ્રી 8,986 લોકો ઉપર ગુના નોંધવામાં આવ્યા. માનનીય અધ્યક્ષશ્રી, કુલ રેડ હું માનનીય સભ્યશ્રીને માનનીય અધ્યક્ષશ્રી આપના થકી જણાવવા માગું છું કે આ બેઉ જિલ્લાઓમાં ખાસ કરીને ગીર સોમનાથમાં 2020માં 5236 રેડો પાડવામાં આવી. માનનીય અધ્યક્ષશ્રી, આ જ રીતે રાજકોટ શહેરમાં 2020માં 3085 અને 2021માં 3777 રેડો પાડવામાં આવી. માનનીય અધ્યક્ષશ્રી, ગ્રામ્યમાં 2020માં 12,305, એ જ રીતે 2021માં 12,390 રેડો પાડવામાં આવી. માનનીય અધ્યક્ષશ્રી, આ બે જિલ્લાઓને મળાવીને અગર કુલ આંકડો ગણીએ તો 20,626 રેડો 2020માં અને 2021માં 20,477 રેડો પાડવામાં આવી. 2020માં ગીર સોમનાથમાં પ્રોહિબિશન એટલે કે જે હદપારી છે, જે પાસાનો કાયદો છે, આ તમામનો માનનીય અધ્યક્ષશ્રી કડકપણે અમલ કરવામાં આવ્યો. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાતમાં અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની આ સરકાર, માનનીય અધ્યક્ષશ્રી, ખાસ કરીને માનનીય અધ્યક્ષશ્રી, લો એન્ડ ઓર્ડર અને ખાસ કરીને ગાંધીના ગુજરાતમાં માનનીય અધ્યક્ષશ્રી ક્યારેય દારૂબંધી હલવી કરવામાં નહીં આવે. માનનીય અધ્યક્ષશ્રી, આ જ રીતે મજબૂતાઈથી કડકમાં કડક પગલાં લેતા આવ્યા છે અને આવનારા દિવસોમાં લેવાશે. 14મી ગુજરાત વિધાનસભાના 10મા સત્રમાં આજના દિવસે ગુજરાત રાજ્યનું વર્ષ 2022-23નું અંદાજપત્ર નાણામંત્રીશ્રીએ રજૂ કર્યું હતું, જેના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં. માન્ય અધ્યક્ષ મહોદયા, ગુજરાત રાજ્યના આ ગૌરવવંતા ગૃહના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે આપશ્રીની વરણી થયેલ છે ત્યારે હું આપશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, વંદન કરું છું અને શુભેચ્છા આપું છું કે આપની કામગીરી સફળ રહે. દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આઝાદીના આ અમૃત મહોત્સવમાં આપણું રાજ્ય સૌનો સાથ, સૌનો વિકાસના ધ્યેય સાથે પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસની કડી ઉમેરી ગુજરાતને વિકાસના સર્વોચ્ચ શિખર ઉપર લઈ જવા અમારી સરકાર કટિબદ્ધ છે. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત બનાવવાના ભગીરથ કાર્યમાં રાજ્યનું અંદાજપત્ર રજૂ કરવાનું ગૌરવ મને પ્રથમવાર પ્રાપ્ત થયું છે તે બદલ હું હર્ષની લાગણી અનુભવું છું. સદીની સૌથી ભયાનક મહામારીના કારણે ઉદ્ભવેલ આર્થિક સંકટ વચ્ચે પણ નાણાકીય જોગવાઈમાં વધારો કરીને વિકાસને વેગ આપતું તેમજ સમાજના તમામ વર્ગોની સુખાકારીમાં વધારો કરતું વર્ષ 2022-23નું રૂપિયા 2,43,965 કરોડનું અંદાજપત્ર આ સન્માનીય ગૃહમાં રજૂ કરું છું.
माननीय अध्यक्ष श्री खेडूत कल्याण अने सहकार विभाग माटे कुल 7,737 करोड़ जोगवाई, खेडूतोना वीज जोड़ाण तेमज राहत दरे वीजळी उपलब्ध करावा 8,300 करोड़ जेवी मापदर रकमनी सबसिडी आपवामां आवे छे। वीज जोड़ाण माटे हालमां पड़तर बधी अरजीओ आज़ादीना अमृत महोत्सव पहेला एटले के सप्टेम्बरना एंड सुधीमां निकाल करी खेडूतोने वीज जोड़ाणमां आपवामां आवशे। ड्रोनना उपयोगथी ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરી ઉત્પાદન વધારવા માટે કૃષિ ઇનપુટનું ખર્ચ ઘટાડવા જોગવાઈ ₹35 કરોડ, વન્ય પ્રાણીઓથી પાકને થતું નુકસાન અટકાવવા ખેતરની ફરતે સોલાર પાવર ફેન્સિંગમાં સહાય માટે જોગવાઈ ₹20 કરોડ, રાજ્યના સ્થાનિક ઉત્પાદકો દ્વારા વિકસાવવામાં આવેલ કૃષિ સાધન સનેડોના ઉપયોગને સહાય આપી પ્રોત્સાહિત કરવા માટે ₹10 કરોડ, બાગાયત ખાતાની યોજનાઓમાં માટે જોગવાઈ 369 કરોડ, કમલમ ડ્રેગન ફ્રૂટ વાવેતર વિસ્તારમાં વધારો થાય તે માટે જોગવાઈ 20 કરોડ, મધક્રાંતિને વેગ આપવા રાજ્યના 10,000 ખેડૂતોને મધ ઉત્પાદનમાં જોડવા જોગવાઈ ₹10 કરોડ, પશુપાલનને ખેડૂતોના ટૂંકી ધિરાણના પર વ્યાજ રાહત માટે જોગવાઈ ₹300 કરોડ, ગૌશાળા પાંજરાપોળ અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓને ગૌવંશ નિભાવ તેમજ માળખાકીય સગવડોના વિકાસ માટે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત જોગવાઈ ₹500 કરોડ, ગ્રામ્ય વિસ્તારમાં રખડતા તેમજ નિરાધાર ડ્રોનના નિભાવ ખર્ચ તેમજ વ્યવસ્થા માટે જોગવાઈ ₹50 કરોડ, સાગર ખેડૂઓને ટૂંકી મુદતના ધિરાણ ઉપર વ્યાજ સહાય આપવા જોગવાઈ ₹75 કરોડ, 5 12 માસી બંદરો નવા બંદર વેળાવર 2 મઢવાડ પોરબંદર 2 અને સુત્રાપાડાના વિકાસ તેમજ મત્સ્ય ઉદ્યોગ કેન્દ્રોના નિર્માણની યોજના હેઠળ જોગવાઈ ₹201 કરોડ, સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજના 1371 કિલોમીટર લંબાઈના 24 પેકેજના કામગીરી પૂર્ણ થયેલ છે, જ્યારે 1150 કિલોમીટર પાઇપલાઇનના 7 પેકેજના કામો પ્રગતિ હેઠળ છે। આ કામગીરીથી 53 જળાશયો 130 જેટલા તળાવો અને 800 કરતાં વધુ ચેકડેમોમાં માં નર્મદાના પાવન નીર વહેવડાવવામાં આવેલ છે। રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ મોરબી જામનગર ભાવનગર જેવા શહેરોને પીવાનું પાણી પૂરી પાડતા જળાશયોને નર્મદાના પાણીથી ભરતા આ શહેરોની પાણીની સમસ્યાનો મહદઅંશે ઉકેલ આવેલ છે। આ યોજના માટે જોગવાઈ ₹710 કરોડ, કચ્છ વિસ્તારમાં નર્મદાના પૂરના વધારાના 1,00,000 મિલિયન એકર ફીટ પાણીથી સિંચાઈ સુવિધાઓના આયોજન માટે 4,369 કરોડ ની યોજનાને મંજૂરી આપવામાં આવેલ છે। આ યોજનાના પ્રથમ તબક્કામાં કચ્છ જિલ્લાના 6 તાલુકાના અંદાજે 1,14,000 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે। આ યોજના માટે જોગવાઈ ₹272 કરોડ, સાબરમતી નદી ઉપર 200 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવી રહેલ હીરપુરા અને વલાસણા બેરેજ માટે જોગવાઈ ₹35 કરોડ, ધરોઈ બંધ પરિક્ષેત્રને વિશ્વકક્ષાના પ્રવાસન સ્થળ બનાવવા અને આત્રધામ તરીકે વિકસાવવા ₹200 કરોડના આયોજન હેઠળ બેરેજ બનાવવા માટેની જોગવાઈ ₹30 કરોડ, નર્મદા નદી પર 5,322 કરોડના ખર્ચે મીઠા પાણીનું સરોવર બનાવવાની મહત્વાકાંક્ષા ભાડભૂત બેરેજ યોજનાનું કામ ચાલુ છે। આ યોજના માટે જોગવાઈ ₹1,240 કરોડ, નર્મદા યોજના માટે જોગવાઈ ₹6,090 કરોડ, સરદાર સરોવર ડેમનું બાંધકામ વર્ષ 2017માં પૂર્ણ થયેલ છે। આ યોજનાનો પાણીનો સિંચાઈ જળ વિદ્યુત ઉત્પાદન પીવાના પાણી અને ઔદ્યોગિક વપરાશ માટે ઉપયોગ કરવામાં આવે છે। આગામી વર્ષે કચ્છ બ્રાન્ચ કેનાલ અને તેના આનુષંગિક નેટવર્કનું કામ પૂર્ણ કરી માંડવી તાલુકા સુધી નર્મદાના નીર પહોંચાડવાનું આયોજન કરવામાં આવેલ છે। જલ જીવન મિશન અંતર્ગત
घर घर जल योजना द्वारा दरेक घर ने पीवानु शुद्ध पानी पूरू पाड़नार केन्द्र सरकारना 2500 करोड़ अने राज्य सरकारना 3040 करोड़ सहित कुल 5540 करोड़ आयोजन छे। माननीय अध्यक्ष महोदया, भावनगर, गीर सोमनाथ, अमरेली, बोटाद, जूनागढ़, राजकोट अने पोरबंदर जिल्लाओनी पाणी पूरू पाड़वा ढांकी थी नावड़ा सुधीनी 97 किलोमीटर 500 MLD क्षमतानी नवी बल्क पाइपलाइननुं आयोजन छे, जेनी अंदाजित किंमत रुपया 1044 करोड़ छे। प्रधानमंत्री जन आरोग्य योजना मुख्यमंत्री अमृतन मा योजनामां राज्यना 80 लाख करता वधु कुटुंबोने 5 लाख सुधीनी मफत तबीबी सारवार माटे आवरी लेवायेल छे। आ योजना माटे जोगवाई रुपया 1556 करोड़। माननीय अध्यक्ष महोदया, तबीबी शिक्षण अने संशोधन क्षेत्रे वधु व्याप वधारी वधु डॉक्टर्स उपलब्ध थाय ते माटे राज्यमां 31 कॉलेज कार्यरत छे, जेमां 5700 MBBSની अने 2000 PGની सीटों उपलब्ध छे। हाल बीजी 5 मेडिकल कॉलेजों शुरू करवानुं कार्य प्रगति हेठळ छे। आ उपरांत बोटाद जामखंभाळिया अने वेळावल खाते नवी मेडिकल कॉलेज शुरू करવામાં આવશે। સગર્ભા ધાત્રી માતા અને બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના હેઠળ કુટુંબને 1000 દિવસ સુધી દર મહિને 1 કિલો તુવર દાળ, 2 કિલો ચોખા અને 1 કિલો ખાદ્ય તેલ વિનામૂલ્યે આપવા માટે આગામી વર્ષ માટે આગામી વર્ષે જોગવાઈ રૂપિયા 811 કરોડ। આદિજાતિ વિસ્તારના 10 તાલુકાઓમાં સગર્ભ માતાઓને પૂરક પોષણ આપતી પોષણ સુધા યોજના અમલમાં છે। આ યોજનાનો વ્યાપ વધારી આદિવાસી વસ્તીનું બાહુલ્ય ધરાવતા 72 તાલુકાઓમાં આ યોજના વિસ્તારવાની અને પ્રતિ વ્યક્તિ થતા ખર્ચમાં 50% વધારો કરવાની હું જાહેરાત કરું છું। આ યોજના માટે જોગવાઈ રૂપિયા 118 કરોડ। જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત NFSA હેઠળ નોંધાયેલ પરિવારોના ભોજનમાં પ્રોટીનનું પ્રમાણ વધારવા તુવર દાળ વિતરણ કરવાની યોજના સરકારે શરૂ કરેલ છે। તુવર દાળ ઉપર પ્રતિ કિલો રૂપિયા 20ની રાહત આપવામાં આવતી હતી, જેના કારણે બજાર ભાવમાં થતા વધારાને કારણે લાભાર્થીઓને મંડાર ભાવમાં ફેરફાર જોવા મળતો હતો। સબસિડીની રકમ રૂપિયા 40થી વધારી આ યોજના હેઠળ 50 પ્રતિ કિલોના ફિક્સ ભાવે તુવર દાળ પૂરી પાડવાનું નક્કી કરવામાં આવેલ છે। આ વધારાની સબસિડી સાથે આ યોજના માટે જોગવાઈ રૂપિયા 225 કરોડ। મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ યોજના હેઠળ રાજ્યની જુદી જુદી શાળાઓમાં માળખાકીય સગવડો તેમજ શિક્ષણની પદ્ધતિઓ સુધારવા માટે જોગવાઈ રૂપિયા 1188 કરોડ। પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં જર્જરિત ઓરડાઓ તેમજ નવા ઓરડાઓના નિર્માણ માટેનું સઘન અભિયાન સરકારે હાથ ધર્યું છે। હાલમાં 2500 ઓરડાનું કામ પ્રગતિ હેઠળ છે અને આગામી વર્ષે 10000 નવા ઓરડાઓના નિર્માણનો લક્ષ્યાંક રાખેલ છે। આ માટે જોગવાઈ રૂપિસ 937 કરોડ। માનનીય શિક્ષણમંત્રી જીતુભાઈને પણ આ ટાઈમે અભિનંદન આપું છું। આઝાદીના અમૃત મહોત્સવના અવસરે ગુજરાત રાજ્યના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ નિવાસી ધોરણે આપી શકે તે માટે 50 જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ સામાજિક ભાગીદારીના ધોરણે શરૂ કરી 1 લાખ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું નક્કી કરેલ છે। આ યોજના અંતર્ગત આગામી વર્ષે જોગવાઈ રૂપિસ 90 કરોડ। રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત રાજ્યમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે જોગવાઈ રૂપિસ 629 કરોડ। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટેની બોર્ડની અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓ તથા તમામ દિવ્યાંગ વિદ્યાર્થીઓની પરીક્ષા ફી માફી માટે જોગવાઈ રૂપિસ 37 કરોડ। શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો માટે થેરેપીની સગવડ વિકસાવવા તેમજ વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોને સાધન સહાય આપવા માટે જોગવાઈ રૂપિસ 21 કરોડ।
भारत सरकार द्वारा संचालित सैनिक शालाओं जेवी ज रक्षा शक्ति शालाओं राज्य सरकार द्वारा सामाजिक भागीदारी थी शुरू करवा जोगवाई रुपया 5 करोड़, संस्कृत साधना योजना अंतर्गत हयात संस्कृत गुरुकुलों में शैक्षणिक प्रवृत्तियों माटे जोगवाई रुपीज 8 करोड़, वर्ड नगर खाते प्रेरणा केन्द्र शुरू करवा माटे जोगवाई रुपया 2 करोड़, माइंड टू मार्केट ना कॉन्सेप्ट थी विद्यार्थियों ने इनोवेशन अने उद्योग साहसिकता माटे प्रेरित करवा स्टूडेंट स्टार्टअप इनोवेशन पॉलिसी 2.0 अंतर्गत 1000 उच्च शिक्षण की संस्थाओं अने 10000 शालाओं में अंदाजे 50 लाख विद्यार्थियों ने प्रोत्साहित करवा माटे 5 वर्ष माटे 300 करोड़ आयोजन करवामां आवेल छे, आगामी वर्ष माटे जोगवाई रुपीज 60 करोड़, नमो टेबलेट योजना अंतर्गत 3 लाख जेटला विद्यार्थियों ने टेबलेट आपवा जोगवाई रुपीज 200 करोड़, लिंबायत सूरत जसदण राजकोट बगसरा अमरेली पालीताणा भावनगर वराछा सूरत सतरामपुर महिसागर खाते नवी सरकारी कॉलेजों शुरू करवामां आवशे। आदिजाति विस्तारों काछल सूरत डेडियापाड़ा नर्मदा और खेरगाम नवसारी खाते हयात कॉलेजों में विज्ञान प्रवाह शुरू करवामां आवशे। माननीय अध्यक्ष महोदय, निराधार वृद्ध पेन्शन योजना 60 થી 80 વર્ષના લાભાર્થીઓને હાલ રૂપિયા 750 માસિક પેન્શન આપવામાં આવે છે, જેમાં 250નો વધારો કરી 1000 માસિક પેન્શન આપવામાં આવશે। 80 વર્ષ ઉપરના લાભાર્થીઓને હાલ 1000 માસિક પેન્શન આપવામાં આવે છે, જેમાં 250નો વધારો કરી 1250 માસિક પેન્શન આપવામાં આવશે, જેનો લાભ આશરે 11 લાખ લાભાર્થીઓને મળશે। આ યોજના માટે જોગવાઈ રૂપીસ 977 કરોડ, પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ વિકસતી જાતિ લઘુમતી અને આર્થિક રીતે પછાત વર્ગના અંદાજે 36 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય આપવા માટે હાલ રૂપિયા 600 આપવામાં આવે છે, જેમાં રૂપિયા 300નો વધારો કરી ગણવેશ સહાય રૂપિયા 900 આપવામાં આવશે। આ યોજના માટે જોગવાઈ રૂપિયા 374 કરોડ, અનુસૂચિત જાતિ વિકસતી જાતિ ગ્રાન્ટી નેટ છાત્રાલય અને આશ્રમ શાળામાં રહેતા અંદાજે 1 લાખ વિદ્યાર્થીઓને નિભાવ ભથ્થા પેટે માસિક રકમ રૂપિયા 1500 આપવામાં આવે છે, જેમાં રૂપિયા 660નો વધારો કરીને માસિક રકમ 2160 આપવા માટે જોગવાઈ રૂપિયા 288 કરોડ, નિવાસી શાળાઓના માધ્યમથી ગુણવત્તાસભર શિક્ષણ આપવાના હેતુથી આદિજાતિ વિસ્તારોમાં સામાજિક ભાગીદારીથી 25 બિરસા મુંડા જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ શરૂ કરવામાં આવશે, જેમાં અનુસૂચિત જનજાતિના 50000 વિદ્યાર્થીઓને પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આપવામાં આવશે, જે માટે જોગવાઈ રૂપિયા 45 કરોડ, પ્રાથમિક શાળામાં ભણતા અનુસૂચિત જાતિના અંદાજે 13 લાખ વિદ્યાર્થીઓને હાલ 600 ગણવેશ સહાય આપવામાં આવે છે, જેમાં રૂપિયા 300નો વધારો કરી 900 ગણવેશ સહાય આપવામાં આવશે। આ યોજના માટે જોગવાઈ રૂપિયા 81 કરોડ, આદિજાતિ ક્ષેત્રોમાં રોજગારીની તકોનું સર્જન કરવા તેમજ ઉદ્યોગ સાહસિકોને વેગ આપવા 8 નવા MSME GIDC એસ્ટેટની રચના કરવામાં આવશે, આ માટે જોગવાઈ રૂપિયા 40 કરોડ, ભારતના પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી ધોલેરામાં વધુ મૂડીરોકાણ આકર્ષી રોજગારીની તકો સર્જવા તેમજ રોકાણકારોને પ્રોત્સાહન આપવા ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન સ્કીમ હેઠળ જોગવાઈ રૂપિયા 40 કરોડ, IT અને BT પોલિસી અંતર્ગત લાયકાત ધરાવતા એકમો વ્યક્તિઓને સહાય આપવા માટે જોગવાઈ રૂપિયા 111 કરોડ, ભારત નેટ પ્રોજેક્ટ દ્વારા રાજ્યની 14000થી વધુ ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક દ્વારા ઇન્ટરનેટથી જોડાણ કરી ગુજરાત દેશમાં સર્વપ્રથમ સિદ્ધિ હાંસલ કરનાર રાજ્ય બન્યું છે। આ હાઈસ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટીથી ગામમાં આવેલી શાળાઓ, આંગણવાડી, સ્વાસ્થ્ય કેન્દ્ર, પોલીસ સ્ટેશન, બીજી સરકારી અને સહકારી સંસ્થાઓને પણ જોડાણ આપવા માટે જોગવાઈ રૂપિયા 77 કરોડ, કૌશલ્યા દી સ્કિલ યુનિવર્સિટીના બાંધકામ તથા આનુષંગિક સગવડો માટે જોગવાઈ રૂપિયા 43 કરોડ,
શ્રમિક અન્નપૂર્ણા અંતર્ગત ભોજનનો દર રૂપિયા 10થી ઘટાડીને રૂપિયા 5 કરવાનો અને ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ યોજનાનો સમાવેશ કરવાનો નિર્ણય સરકારે કરેલ છે. આ યોજના માટે જોગવાઈ રૂપિયા 34 કરોડ. ધન્વંતરી રથ દ્વારા શ્રમિકોની આરોગ્ય સારવાર માટે નવા 100 રથ માટે જોગવાઈ રૂપિયા 40 કરોડ. નવા કામો. માનનીય અધ્યક્ષ મહોદયા, દરિયાકાંઠે આવેલ હયાત રસ્તાઓનું અપગ્રેડેશન તેમજ પુલના બાંધકામ સહિત કોસ્ટલ હાઇવે વિકસાવવા રૂપિયા 2440 કરોડનું આયોજન છે, જે પૈકી પ્રથમ તબક્કાની કામગીરી માટે જોગવાઈ રૂપિયા 244 કરોડ. આદિજાતિ વિસ્તારના ગિરિમથક સાપુતારાથી સબરીધામ ઝરવાણી ધોધ થઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરને જોડતા 10 કિલોમીટર પહોળા 218 કિલોમીટર લંબાઈના રસ્તાને વિકસાવવા માટે રૂપિયા 1670 કરોડનું આયોજન, જે પૈકી આ વર્ષે પ્રથમ તબક્કાની કામગીરી માટે જોગવાઈ રૂપિયા 90 કરોડ. અમારા શિક્ષણ મંત્રી જીતુભાઈનું ગામ છે ભાવનગર. જૂના બંદર અને નવા બંદરની કનેક્ટિવિટી માટે ભાવનગર શહેરનો 21.60 કિલોમીટરનો લાંબો રિંગ રોડ રૂપિયા 297 કરોડના ખર્ચે વિકસાવવાનો આયોજન છે. ખેડૂતોને રાત્રિના બદલે દિવસે ખેતીની વીજળી પૂરી પાડવાના ઉદ્દેશથી કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત આંતરમાળખાકીય સગવડોના વિકાસ માટે જોગવાઈ રૂપિયા 1400 કરોડ. બાકી રહેતા પેન્ડિંગ તમામ વીજ જોડાણોને આપવાની કામગીરી પૂર્ણ કરવા માટે જોગવાઈ રૂપિયા 1046 કરોડ. વલસાડ, ગીર સોમનાથ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, મોરબી, મહીસાગર, અરવલ્લી, સુરત અને નવસારી ખાતે જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ સંકુલ માટે જોગવાઈ રૂપિયા 47 કરોડ. માનનીય અધ્યક્ષ મહોદયા, આ સન્માનીય ગૃહને હું જણાવવા માગું છું કે અમારી સરકારોએ ઉચ્ચ વિકાસ દર સાથે સમૃદ્ધિના નવા શિખરો સર કરતું અર્થતંત્ર પૂરું પાડ્યું છે. પ્રજાના સર્વાંગી કલ્યાણ તેમજ માળખાકીય સગવડો માટે જરૂરી નાણાકીય ભંડોળ પૂરી પાડી સામાન્ય માનવીની આશા આકાંક્ષાઓને અંદાજપત્રમાં મૂર્તિમંત કરવામાં અમે સફળ થયા છીએ અને તેથી જ રાજ્યની પ્રજાના આશીર્વાદ અમને સતત મળતા રહ્યા છે. રાજ્યના સર્વસમાવેશી વિકાસ માટે ઉપલબ્ધ સંસાધનોનો ઉચિત અને કાર્યક્ષમ ઉપયોગ કરીને કરવાની સરકારની વ્યૂહરચના રહી છે. છેલ્લા 15 વર્ષથી અમારી સરકારોએ રેવન્યુ સરપ્લસ બજેટ આપેલ છે અને આ સમય દરમિયાન કોઈપણ પ્રકારના ઓવરડ્રાફ્ટ લીધા સિવાય તમામ નાણાકીય જવાબદારીઓ સફળ રીતે પૂર્ણ કરી દેશમાં ઉચ્ચ કક્ષાના નાણાકીય વ્યવસ્થાપનનું એક અનેરું ઉદાહરણ પ્રસ્તુત કરેલ છે. સતત મહેસૂલી પુરાંત અંદાજપત્ર આપવાની રાજ્યની આ પરંપરાને જાળવી રાખી હું 2022-23નું અંદાજપત્ર પણ મહેસૂલી પુરાંત અંદાજપત્ર તરીકે રજૂ કરવાની નાણામંત્રી તરીકે નમ્ર પ્રયાસ કરેલ છે. વર્ષ 2022-23ના અંદાજ મુજબ મહેસૂલી હિસાબ પર પુરાંત રૂપિયા 1005.86 કરોડ રહેશે. મહેસૂલી હિસાબ સાથે મૂડી હિસાબ અને ચોખ્ખો જાહેર હિસાબ ગણતરીમાં લેતા વર્ષ 2022-23નો અંદાજ 668.09 કરોડની એકંદર પુરાંત દર્શાવે છે. તો દર્શક મિત્રો, ફરી મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.